કેમ છો ધોરણ નવના વિદ્યાર્થીઓ, આપણો વિષય સામાજિક વિજ્ઞાન ચાલે છે, ચેપ્ટર 3, ન્યૂટન વિશ્વ તરફ પ્રયાણ. ન્યૂટન વિશ્વ તરફ પ્રયાણ, જેની અંદર આપણે 3 પાર્ટ જોઈ ગયા. હવે ચોથો પાર્ટ, જે છેલ્લો પાર્ટ કહી શકાય, જેની અંદર આપણે ગયા પાર્ટની અંદર સંયુક્ત રાષ્ટ્ર એની સ્થાપના વિશે માહિતી મેળવી હતી, બીજા વિશ્વયુદ્ધની માહિતી મેળવી હતી. પણ જે અંતમાં જે આપણે માહિતી મેળવી ને, સંયુક્ત રાષ્ટ્ર જેની સ્થાપના 24 ઓક્ટોબર 1945 રોજ થઈ હતી, જેના સભ્યો હતા 51, ત્યાર પછી અત્યારે હાલમાં 193 સભ્યો છે. તો આજે સંયુક્ત રાષ્ટ્ર જે છે એના અંગો વિશે આપણે જોવાનું છે. સંયુક્ત રાષ્ટ્રના અંગ, એના 6 અંગ છે. કેટલા અંગ છે? 6. હવે આ અંગ એટલા માટે બનાવ્યું છે કે આખા વિશ્વની અંદર શાંતિ અને સલામતી જળવાય અને વ્યવસ્થિત રીતે દરેક દેશ પોતાનું શાસન ચલાવી શકે, પોતાના દેશની અંદર અન્ય દેશો સાથે યુદ્ધ ન થાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, બીજા દેશો સાથે સંબંધો જળવાય એ પ્રવૃત્તિ હેઠળ, એ હેતુ, એ ઉદ્દેશ્ય હેઠળ આ 6 અંગો બનાવવામાં આવેલા છે. અને દરેક અંગ પોતાની રીતે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. આપણને બીજા દેશ સાથેના કોઈ ઝઘડા વાદ વિવાદ હોય તો સંયુક્ત રાષ્ટ્રની અંદર જઈને એનો ઉકેલ લાવી શકાય છે. તો આ જે 6 અંગો છે, તમે હેડિંગ મારી શકો છો, તમે નોટ લઈને બેસો છો મને ખબર છે. તો તમે હેડિંગ શું માનવાનું છે કે સંયુક્ત રાષ્ટ્રના અંગો. આ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગ છે, હું એક એક કહીને બોલીશ, તમે લખતા જજો, ડબલવા નથી બોલવાનો, કારણ કે વિડીયોમાં તમે રિપીટ કરીને જોઈ શકો છો. પહેલું અંગ સામાન્ય સભા, બીજું અંગ સલામતી સમિતિ, ત્રીજું અંગ આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું અંગ વાલી સમિતિ, પાંચમું અંગ આંતરરાષ્ટ્રીય અદાલત, જેને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ કોર્ટ કહી શકાય, અને છઠ્ઠું અને છેલ્લું સચિવાલય. હવે આજે 6 અંગ છે, એ 6 અંગ એટલે કે એમાંનું જે આંતરરાષ્ટ્રીય અદાલત છે ને, જે મેં તમને 5મા નંબર પર લખાયું આંતરરાષ્ટ્રીય, એની કચેરી નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. ક્યાં આવેલી છે? નેધરલેન્ડના હેગ શહેરમાં. તમને પૂછાઈ શકે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ ક્યાં આવેલી છે? તો હેગમાં, નેધરલેન્ડના હેગમાં. બાકીના જે 5 કચેરીઓ છે, બાકીના 5 અંગો છે એની કચેરી, બાકીના જે 5 અંગો છે કયા કયા? સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ અને સચિવાલય. એ જે 5 છે, 1, 2, 3, 4 અને છઠ્ઠું, એ 6 અંગોની કચેરી અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં. હવે આ 6 સમિતિને આપણે વિસ્તારથી માહિતી મેળવીએ તો પહેલું અંગ વિશે માહિતી મેળવીએ. આપણે સામાન્ય સભા, હું જે બોલું ને એ દિમાગમાં બેસાડજો. પહેલી કઈ સભા છે? તમે હેડિંગ મારી દો નંબર 1, સામાન્ય સભા. તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ, યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો એ છે સામાન્ય સભા. અને એના જ બધા સભ્ય, એટલે કે એ બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. દરેક રાષ્ટ્રોના પ્રતિનિધિઓની આ સામાન્ય સભા બનશે. દરેક રાષ્ટ્ર એટલે કે કેટલા રાષ્ટ્રો છે? 193, મેં તમને કીધું ને. તો 193ના સભ્યોની બનેલી, પ્રતિનિધિઓની બનેલી આ એક સભા છે. અને દરેક રાષ્ટ્રના એટલે કે દરેક દેશના 5 સભ્યો એમાં હાજર હોય છે. કેટલા સભ્યો? 5 સભ્યો. જેમ કે આપણો ભારત દેશ સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય છે, આપણો ભારત દેશ સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય છે. હવે સામાન્ય સભા એની ભરાઈ ક્યાં? ન્યુયોર્કમાં. તો આપણા ભારતમાંથી કેટલા સભ્યો જવા જોઈએ? 5. કેટલા જવા જોઈએ? 5. એટલે કે એનો મતલબ આ જે સભ્ય રાષ્ટ્ર છે, સભ્ય રાષ્ટ્ર, રાષ્ટ્રના જે આ સભ્ય દેશો છે એના 5 પ્રતિનિધિઓ વધુમાં વધુ ત્યાં હાજર રહી શકે છે. પરંતુ જ્યારે મત આપવાનો આવે, એ સામાન્ય સભા મતદાન કરવામાં આવે ત્યારે તેમનો એક જ મત ગણવામાં આવે છે. 5 સભ્યો તો હાજર રહી શકે, 5 પ્રતિનિધિઓ હાજર રહી શકે, પણ એમનો મત કેટલો ગણવામાં આવે છે? એક જ મત ગણવામાં આવે છે. અને આ સભાની અંદર આંતરરાષ્ટ્રીય કોઈ મુદ્દાઓને લઈને, વાદ વિવાદને લઈને, ઝઘડાને લઈને કે કોઈ પ્રોજેક્ટને લઈને એની અંદર સલાહ સૂચનો અને વાતચીત કરવામાં આવે છે. કે જ્યારે સભા ભરાય સામાન્ય સભા, તો આંતરરાષ્ટ્રીય મુદ્દા લઈને, કોઈ એક વ્યક્તિગત મુદ્દા લઈને નહીં, પણ આંતરરાષ્ટ્રીય મુદ્દા લઈને એમાં વાદ વિવાદ અને સલાહ સૂચનો કરવામાં આવે છે. તો આ સામાન્ય સભાનું કચેરી ક્યાં આવેલી છે? ન્યુયોર્કમાં આવેલી છે. અને એની અંદર જ્યારે સભા ભરાય ત્યારે એના મહામંત્રી કે જે અધ્યક્ષ હોય ને, એક મેઇન વ્યક્તિ, તો એ મહામંત્રી
અંદાજપત્ર રજૂ કરે છે. અંદાજપત્ર કે કયા દેશને કેટલી સહાય આપવી અથવા જે 153 દેશો છે એમની પાસેથી કેટલો ફાળો લેવો. 153 દેશો પોતાના ફાળો આપે ત્યારે જ એ ફાળો ભેગો થાય તો જે દેશને જરૂર હોય એ દેશને સહાય આપી શકે છે. તે ઉપરાંત ખર્ચની ફાળવણી કરવી, ખર્ચ કેટલો કરવો. જેમ કે આપણા દેશની અંદર કોઈ મુશ્કેલી આવી પડે, ઉત્તરાખંડની અંદર આવેલી, કેરળની અંદર આવેલી, તો એવી મોટી મુશ્કેલી સમયે એ સંયુક્ત રાષ્ટ્ર આપણને મદદ કરે છે. તો એ આપણા માટે તો સહાય કહેવાય, પણ એમના માટે તો ખર્ચ કહેવાય ને. એમના માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તે ઉપરાંત રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ, તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ, એવા ઘણા બધા પ્રશ્નો સમસ્યાઓ છે તો એ બધાનું નિરાકરણ લાવવાનું કામ સામાન્ય સભા કરે છે. એ કોણ કરે છે? સામાન્ય સભા કરે છે. તો આ એક અંગ થયું સામાન્ય સભા. બીજું અંગ છે, લખી લો, કયું? સલામતી સમિતિ. બીજું અંગ છે સલામતી સમિતિ. જે રીતે સામાન્ય સભા સૌથી મોટું અંગ છે ને, તે રીતે સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તમને કન્ફ્યુઝ થઈ જશો આમાં, તમને સવાલ પૂછાઈ શકે કે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું? તો મહત્વનું અંગ સલામતી સમિતિ. પરંતુ સૌથી મોટું અંગ કયું? તો નંબર એક કયું? આપણે આગળ કીધું એ સામાન્ય સભા. હવે આ જે સલામતી સમિતિ છે એ મહત્વનું અંગ છે અને એના 15 કેટલા? 10 અને 5 15. એક 15 સભ્યો છે. કેટલા સભ્યો છે? જેમાંથી 5 કાયમી સભ્યો છે સલામતી સમિતિને. યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યો છે જ, સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યો છે, પણ આપણે કોની વાત કરતા છે? સલામતી સમિતિના. તો સલામતી સમિતિના કેટલા સભ્યો છે? 15. એ 15માંથી 5 કાયમી સભ્યો છે. હવે 5 કાયમી સભ્યો કયા કયા? તો અમેરિકા બ્રિટન ફ્રાન્સ ચીન અને રશિયા. આ 5 કાયમી સભ્ય છે. લખી લેજો સલામતી સમિતિના 5 કાયમી સભ્ય કયા કયા? તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. બાકીના 10 સભ્યો એ કાયમી નથી, એ બિનકાયમી સભ્ય કહે. કેવા કહે? બિનકાયમી સભ્યો. એ અમુક વર્ષોની અંદર બદલાયા કરે. અને આ સલામતી સમિતિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ અને સલામતી જાળવવાનું કામ કરે છે. તો આ સમિતિનું બીજું કામ શું છે? તો રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા, એટલે કે કોઈ પણ ઝઘડા હોય એને નિવારવાનું કામ કરે છે. અને એવું કહેવાય છે કે શાંતિમય રીતે એ સમસ્યાનો હલ ઉકેલ લાવવાનું એમનું કામ છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતો હોય, તો આ 5-5 કાયમી સભ્યોના મત એક સરખા હોવા જરૂરી છે. જો 4ના મત સરખા અને 1નો મત સરખો ન હોય તો એને શું કહેવાય? વીટો કહેવાય. શું કહેવાય? વીટો, VITO, એને વીટો કહે. એને એ 5-5 સભ્યોને અધિકાર આપવામાં આવેલા છે. 5-5 સભ્યોને વીટોનો અધિકાર આપવામાં આવેલો છે. જો કોઈ એક દેશ વીટો પાવરનો ઉપયોગ કરે, એટલે કે તે સંમત ન થાય, તો કોઈ બાબતનો ઉકેલ આવી શકતો નથી. એટલે કે 5-5 સભ્યો સંમત થવું જરૂરી છે. એવું કહેવાય છે કે આ વીટો પાવરનો સૌથી વધારે ઉપયોગ રશિયાએ કર્યો છે. તમને એક્ઝામ પૂછાઈ શકે કે વીટો પાવરનો સૌથી વધારે ઉપયોગ કોણે કર્યો છે? તો તમે શું લખશો? રશિયાએ સૌથી વખત એનો ઉપયોગ કર્યો છે. કેટલી વખત? 122 વખત. 122 વખત વીટોનો ઉપયોગ રશિયાએ કર્યો છે. તો સલામતી સમિતિ થઈ. હવે નંબર 3, ત્રીજું અંગ છે આર્થિક અને સામાજિક સમિતિ. ત્રીજું અંગ કયું છે? આર્થિક અને સામાજિક સમિતિ. તો આર્થિક અને સામાજિક સમિતિને બીજા એક શબ્દમાં ઓળખવામાં આવે છે, ઇકોસોક કહે છે. કયું? લખી લેજો, આર્થિક અને સામાજિક સમિતિ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઇકોસોક. ઇકોસોક એટલે કે ECOSOC. ઇકોસોક. કેમ ઇકોસોક? એટલે કે આર્થિક એટલે કે ઇકોનોમી, આર્થિક એટલે કે ઇકોનોમિક, અને સામાજિક એટલે કે સોશિયલ, સામાજિક એટલે કે સોશિયલ. તો એના બંનેનો આગળના બે શબ્દ, ઇકોનોમિકનો ઇકો અને સોશિયલનો સોક, એ બે શબ્દ લઈને ઇકોસોક
બનાવવામાં આવેલો છે જેને પૂરું નામ છે આર્થિક અને સામાજિક સમિતિ. તો આ સમિતિનું કામ શું છે? તો આ સમિતિ ધન, જાતિ કે પ્રદેશ કે કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર, કોઈ પણ રાષ્ટ્રની અંદર, કોઈ પણ દેશની અંદર પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે. પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ આ સમિતિ કરે છે. જુઓ, કોઈ પણ ધન, જાતિ, પ્રદેશ, કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક રાષ્ટ્રના નાગરિકનું, લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે. ભલે પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, એ એવું જોતા નથી. એટલા માટે શબ્દ જુઓ, નામ શબ્દ છે આર્થિક. આર્થિક એટલે એમનું જીવનધોરણ ઊંચું લાવવા માટે કંઈ પણ કરી શકાય. સામાજિક, સામાજિકની અંદર ધર્મ, જાતિ, પ્રદેશ આવી જ શકે. તો એ બાબતોને દૂર રાખીને આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશનો કોઈ પણ જાતના ભેદભાવને દૂર રાખીને આ સમિતિ લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે. અને આ સમિતિના બીજા પેટા વિભાગો પણ છે, એમ સંસ્થાઓ કહી શકાય, જેને નામ તમે સાંભળ્યા હશે, સંસ્થાઓ પણ કહી શકાય. પેટા સમિતિ છે જે આખા વિશ્વની અંદર કામ કરે છે, દરેક દેશોની અંદર, આખા વિશ્વના દરેક દેશોની અંદર આ સમિતિના જે પેટા વિભાગો છે એ કામ કરે છે. એનું પહેલું આર્થિક અને સામાજિક સમિતિની તમે નંબર એક કરીને લખો, WHO. તમે નામ સાંભળ્યું હશે, અત્યારે કોરોના વાયરસની અંદર આ WHO સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે. નામ સાંભળ્યું છે ને WHO, જેનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ સંસ્થા છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આખા વિશ્વના લોકોનું આરોગ્યનું કામ કરે છે, આરોગ્યનું જાળવણી કામ, આરોગ્યનું અત્યારે કામગીરી અત્યારે કેમ કરે છે, કારણ કે અત્યારે મહામારી ચાલી રહી છે, કોરોના વાયરસ, લોકોના જીવ અડધડ થઈ ગયેલા છે. તો એ સમયે આ WHO ખૂબ જ સારું કામ કરી રહ્યું છે, જે માનવીના સ્વાસ્થ્યને સુધારવાનું કાર્ય કરે છે. બીજી એક સંસ્થા છે IMF, નીચે લખતા રહેજો WHO પછી IMF. તો IMFનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જેને ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય બેંક નાણાં ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બેંક નાણાં ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે, જે આખા વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કામ કરે છે. નાણાકીય સ્થિરતા એટલે કે જ્યાં લોકોને સહાય જોતી હોય, દેશને, પ્રજાના કામો કરવા માટે, તો આ સંસ્થા એને નાણું પૂરું પાડે છે, આ સંસ્થાને નાણાં પૂરા પાડે છે. તે ઉપરાંત IMF પછી નંબર 3 નીચે FAO, FAO એટલે કે FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરનાઇઝેશન એટલે કે ખાદ્ય અને કૃષિ સંસ્થા, ખાદ્ય અને કૃષિ સંસ્થા. જુઓ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, ફૂડ એટલે કે ખાદ્ય અને કૃષિ સંસ્થા, ઓર્ગેનાઇઝેશનનો મતલબ છે સંસ્થા. તો આ સંસ્થા શું કરે છે? તો વિશ્વની અંદર ખેત પેદાશોમાં વધારો થાય, જંગલો અને માછલીઓનું ઉત્પાદનમાં વધારો થાય, જંગલોનો વિસ્તાર થાય, તે ઉપરાંત પોષણનું ધોરણ જળવાય બાળકોની અંદર, સ્ત્રી પુરુષોનું પોષણનું, એટલે કે એ રીતે ખોરાક પૂરો પાડવો કે જેથી લોકોને સારી કેલરી મળી રહે, એમનું જીવનધોરણ ઊંચું આવે, એ લોકોને સારું ખેતી થાય, લોકોની સારી ખેતી થાય, સારું એમ ખોરાક મળી રહે, ખેત પેદાશ મળી રહે, એ માટેના પ્રયત્નો આ સંસ્થા કરે છે. ફાઓ પછી નંબર 4 બીજી સંસ્થા છે ILO, જેનું અંગ્રેજીમાં નામ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ. આંતરરાષ્ટ્રીય, જો ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય, લેબર એટલે કે મજૂર, અને ઓ એટલે કે સંસ્થા, આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા અથવા સંઘ પણ તમે કહી શકો. જે આ સંસ્થા શું કામ કરે છે? તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે બધા મજૂરો છે એ મજૂરોના હકનું રક્ષણ કરે છે, એમને ન્યાય આપવાનું કરે છે. એમનું કોઈ જગ્યાએ શોષણ થતું હોય તો એમને ન્યાય આપવાનું કામ આ સંસ્થા એટલે કે ILO કરે છે. એમને પૂરતું વેતન મળી રહે, એમને જે કંપનીમાં કામ કરતા હોય તે જગ્યાએ એમને પૂરતી સલામતી મળી રહે, એમનું બોનસ, એમના હકો એ મળી રહે, એવા કામ આ સંસ્થા કરે છે. હવે ILO પછી બીજી એક સંસ્થા છે યુનિસેફ. યુનિસેફ તો આપણે ઘણી વખત ટીવીમાં પણ આવે છે, બતાવવામાં આવે છે યુનિસેફ. તો એનું પૂરું નામ છે બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ. જો આ આખી સંસ્થા યુનિસેફ બાળકો માટેનું કામ કરે છે, એમનું શિક્ષણ, એમનું સ્વાસ્થ્ય સુધારવું, એમનો ખોરાક,
એ દરેક બાબતોને ધ્યાનમાં લઈને બાળકો માટેનું કામ આ સંસ્થા કરે છે. જો કોઈ અનાથ બાળકો હોય એનું શિક્ષણ, ખોરાક, રહેઠાણ, બાળકોનું પોષણ જળવાય, એમનું સ્વાસ્થ્ય જળવાય, એ બાબતોનું દરેક પ્રકારનો ખ્યાલ રાખવાનું કામ આ સંસ્થા કરે છે. યુનિસેફ પછી બીજી એક સંસ્થા છે યુનેસ્કો. કઈ સંસ્થા છે? યુનેસ્કો. તો યુનેસ્કોનું કામ શું છે? તો એનું પૂરું નામ આપણે જોઈ લઈએ, શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. તો આ યુનેસ્કો જે સંસ્થા છે, પહેલું વાત શૈક્ષણિક શબ્દ સમજી લઈએ, તો આ કામ આ યુનેસ્કો જે એ નિરક્ષરતા દૂર કરવાનું કામ કરે છે. પહેલું શૈક્ષણિક એટલે નિરક્ષરતા, એટલે વિશ્વના દરેક વ્યક્તિ શિક્ષિત બને એ કામ આ સંસ્થા કરે છે. તે ઉપરાંત શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું. શિક્ષણ જેમ માનવી શિક્ષણ મેળવે તેમ એનું જીવન ધોરણ ઊંચું આવે. અભણ વ્યક્તિ અને શિક્ષિત વ્યક્તિમાં ઘણો ફરક હોય ને, તો શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું એ કામ આ સંસ્થા કરે છે. તે ઉપરાંત વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો, સાંસ્કૃતિક ધરોહરો એને જાણવાનું કામ પણ આ સંસ્થા કરે છે. જેમ કે આપણા ગુજરાતની અંદર જે સાંસ્કૃતિક સ્થળો છે ને, આપણે ઘણી વખત ભણી ગયેલા છે, જેને યુનેસ્કોનો દરજ્જો આપવામાં આવે. તો યુનેસ્કોનો દરજ્જો એટલા માટે આપવામાં આવે છે કે સાંસ્કૃતિક સ્થળોને જાણવાનું કામ આ સંસ્થા કરતી હોય છે. તો આ રીતે આ બધી કોની સંસ્થા છે આપણે જે જોયું, WHO, IMF, ILO, FAO, UNICEF, યુનેસ્કો, આ બધી સંસ્થા કોના અંગો છે? તો આર્થિક અને સામાજિક સમિતિના અંગો છે. તો આના વિશે આપણે માહિતી મેળવી, એટલે કે ત્રણ અંગો વિશે માહિતી મેળવી. ચોથું અંગ વાલી સમિતિ. ચોથું અંગ કયું છે? વાલી સમિતિ. તો વાલી સમિતિની અંદર બહુ ખાસ નથી, પણ તમને કહી દઉં કે વાલી સમિતિ શું છે. તો વાલી સમિતિના પણ 5 કાયમી સભ્યો છે, લખી લેજો. વાલી સમિતિના પણ 5 કાયમી સભ્યો છે, પણ એ કાયમી સભ્યો કોણ પસંદ કરે છે? એટલે સામાન્ય સભા. દેશમાંથી જે અલગ અલગ દેશના જે પ્રતિનિધિ હોય એમાંથી કોઈ 5ને આ સામાન્ય સભા પસંદ કરે છે. તેમજ એવું કહેવાય છે કે જે પ્રદેશોને સ્વતંત્રતા નથી મળી એવા પ્રદેશોની દેખરેખ આ વાલી સમિતિ કરે છે. તે ઉપરાંત દ્વિતીય વિશ્વ કે બીજા વિશ્વમાં જે દેશો પરાજય થયેલો છે, હારી ગયેલા છે, તો એવા દેશોનો ફરીથી વિકાસ થાય, એવનું જીવન ધોરણ ઊંચું આવે, લોકોની પરિસ્થિતિ સુધરે, તો એ માટેના કામ આ વાલી સમિતિ કરે છે. 4 નંબર પછી 5 નંબર આંતરરાષ્ટ્રીય અદાલત. તો આંતરરાષ્ટ્રીય અદાલતને ઇન્ટરનેશનલ કોર્ટ પર કહેવામાં આવે છે. મેં તમને આગળ કીધું એ પ્રમાણે, તો 5માંથી આપણે 6 અંગોમાંથી 5 અંગની કચેરી ન્યુયોર્કમાં આવેલી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય અદાલતની કચેરી ક્યાં આવેલી છે? આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલું છે? તો નેધરલેન્ડના હેગ શહેરમાં. ક્યાં આવેલું છે? નેધરલેન્ડના હેગ શહેરમાં. અને આ અદાલતની અંદર 15 ન્યાયમૂર્તિઓ છે, એટલે કે ન્યાયાધીશ, જે ન્યાય આપે ને, તો 15 ન્યાયમૂર્તિ હોય છે. અને એમની નિમણૂક 9 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 9 વર્ષ માટે કરવામાં આવે છે. હવે આ જે અદાલત છે એ રાષ્ટ્ર વચ્ચેના વાદ વિવાદ ઝઘડાને નિરાકરણ લાવવાનું કામ કરે છે. એટલે કે જેમ કે આપણે ભારત પાકિસ્તાન હોય, કે પાકિસ્તાન કે અન્ય દેશ હોય, કે બ્રિટન કે ફ્રાન્સ હોય, એવા અલગ અલગ રાષ્ટ્રોના વાદ વિવાદોનો ઉકેલ લાવવાનું કામ આ સંસ્થા એટલે કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કરવામાં આવે છે. જેમ ચુકાદો આપવામાં આવે છે અથવા કાયદા વિષયક સલાહ સૂચનો પણ આપવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય અદાલત 5 નંબર થયું. છેલ્લું નંબર 6 કઈ સમિતિ છે? સચિવાલય. કઈ સમિતિ છે? સચિવાલય. તો આ જે સંયુક્ત રાષ્ટ્ર છે ને, તો સંયુક્ત રાષ્ટ્રને જે આ બધી 5 અંગો છે જેની સભાઓ ભરાય છે, 5 અંગો, એનો એક મહામંત્રી હોય છે, એક મોટા મંત્રી. તો એ મોટા મંત્રીની નિમણૂક સામાન્ય સભા કરે છે. કોણ કરે છે? સામાન્ય સભા. મેં તમને કીધું કે સામાન્ય સભાની અંદર કેટલા, એમ 193 સભ્યો છે ને સંયુક્ત રાષ્ટ્રના, તે 193 સભ્યોના મતદાન દ્વારા આ મહામંત્રીની નિમણૂક કરવામાં આવે છે. અને એ નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? 5 વર્ષ માટે. તમને પૂછાઈ શકે કે સામાન્ય સભાના મહામંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો 5 વર્ષ માટે કરવામાં આવે છે. અને આ મહામંત્રીના કાર્યોને મદદ માટે, કાર્ય કરવા માટે મદદ માટે એમની સાથે બીજા મંત્રીઓ પણ હોય છે. કોણ કોણ હોય છે? તો બીજા મંત્રીઓમાં વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકાર. ભાષાંતરકાર કારણ કે બધા જ દેશોના સભ્યો ત્યાં ગયેલા હોય ને, હવે બધા ભાષા થોડા જાણે એકબીજાની, એટલું ઇંગ્લિશ બધાને ઇંગ્લિશ થોડું આવડતું હોય, બધા અલગ અલગ દેશોની અલગ અલગ ભાષા હોય ને, તો ત્યાં ભાષાંતરકારો પણ હોય છે, ત્યાંના નિષ્ણાંતો પણ હોય છે, તેવા અલગ અલગ અધિકારીઓ આ મહામંત્રીને મદદ માટે ત્યાં ઉભેલા હોય છે. અને આ સચિવાલય છે
આ જે સચિવાલય છે એ ક્યાં આવેલું છે? તો ન્યુયોર્કમાં. મેં તમને કીધું પહેલેથી જ, છ અંગોમાંથી માત્ર એક જ અંગ એનું સચિવાલય, એની કચેરી નેધરલેન્ડમાં આવેલી છે, હેગ શહેરમાં. કોણ છે? આંતરરાષ્ટ્રીય અદાલત. બાકીની પાંચ અંગોને કચેરી ન્યુયોર્કમાં આવેલી છે. જેમ કે સચિવાલય જે છે પાંચ છઠ્ઠું અંગ, એમની પણ કચેરી ન્યુયોર્કમાં આવેલી છે, જે વિશ્વ શાંતિ, આખું વિશ્વની અંદર શાંતિ સ્થપાય, વિશ્વ અંદર દેશો દેશો વચ્ચેના લડાઈ ન થાય, લોકો આખા વિશ્વને લોકો એકતા જળવાય, વિશ્વ બંધુત્વની ભાવના જાગે એ હેતુથી આ સચિવાલય કામ કરે છે અને પ્રયત્નશીલ છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રયત્નશીલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા છ અંગો પૂરા થાય છે, ચેપ્ટર પણ પૂરું થાય છે. પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું 1945 પછી. તે પછી આપણા વિશ્વએ, દરેક દેશોએ ખૂબ જ સારી પ્રગતિ કરી છે. 21મી સદીની અંદર ખૂબ જ સારી ટેકનોલોજી આવી ગઈ છે, રોબોટથી હવે જ કામ થાય છે, શિક્ષણ પણ લોકોનું ખૂબ જ ઊંચું વધ્યું છે, લોકોનું જીવનધોરણ પણ ખૂબ સારું વધ્યું છે, અને લોકોની આંખમાં પણ ખૂબ સારો વધારો થયો છે. એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ યુદ્ધ આપણને જોવા મળ્યા નથી. એટલે કહેવાનો મતલબ, દેશ દેશ વચ્ચે તો યુદ્ધ થયા છે, આપણા ભારત પાકિસ્તાન વચ્ચે કે ચીન વચ્ચે, પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વયુદ્ધ થયા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાર્ટ ફોર હતો, તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે આપણો વિડીયો પૂરું કરવાનું છે, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિશે પણ આપણે ખૂબ સારી માહિતી મેળવી. તો અહીંયા હું તમને આવજો કહું છું એટલે કે આપણે બીજું વિડીયો પણ જોઈશું આવતા ચેપ્ટરમાં. ઓકે, અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ.